오이 바빠 김꽁 무타해왜 अबे हूँ था इतना लोकेशन नाइकू के नहीं साहब ने नाइकू ने जल्दी बोला है ना कितनों का भाई ने ध्यान रखें मैं हूँ हूँ बे दिथी साहब ने से ने ऑनलाइन लोकेशन मोकलू सू पर साहब से ने बे दिथी ऑनलाइन नहीं थी क्या तो फोन ही नहीं थी ऊपर था ये भाई लेट नहीं हुए इतने ए गंडा तू घर पे क्यों था हालाल ए ए रावा तेरे भाई ने अरे क्या भाषण करो आपने जे खरवानु से करो ने अरे पण बे रात थाई गई सी ए शाबाश भाई ए કિંગકોંગ કોઈ થી છે ને આ ગોદીલો પકડાય એમ છે જ નહીં આની આટલું છે ને વિદેશ થી માણસો બોલાવા પડે અમારે વિદેશ વાળા અરે કોન્ટેક નથી જો આમ જો હું છે ને આ ગોદીલા નો ફોટો પાડી લઉં છું એક જ મિનિટ હવે હું કરીશ જો હું છે ને મારી ઓફિસે જઈશ ત્યાંથી મારા મોટા સાહેબ ને કેવું પડશે કે જો આવી સમસ્યા છે એટલે ઈ છે ને વિદેશના માણસો એને કોન્ટેક કરશે અને વિદેશના માણસો છે ને એ હેલિકોપ્ટર લઈને આવશે અને આ એવી રીતે આ કિંગ કોંગ ને પકડશે બાકી જો અમારી પાસે એટલે બધી હથિયાર છે ને એટલે અમારા હાથમાં કઈ આવે નહીં એટલે છે ને જ્યાં સુધી આ ગોરીલો પકડાય નહીં ને ત્યાં સુધી ઘરની બહાર એક કઈ નીકળતા નહીં હોય સાહેબ તો અમારા ગામમાં હેલિકોપ્ટર આવશે ને અરે હેલિકોપ્ટર આવશે ત્રણ ચાર હેલિકોપ્ટર આવશે હેલિકોપ્ટર તો પકડાય નહીં યાર એ તો ફળ 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 થાય એટલે ખબર પડી જાય હવે હું શું કહું હો હો ના ઘરે વ્યા તો ભાગો ભાગો હા બહાર નો નીકળતા કોઈ એ હા હા આપ તો બીવરાઈ નું યે હાલ પછી દાદા હાલ ભાઈ હા તો એક વાત કહો યાર હું છે ભાઈ બેજા બેજા તને નિરાતે હું વાત કરું ની તું હચી રીતે હા પડાવે તું અને આપણા ગામમાં બે દી પછી મીટિંગ છે અને એ મીટિંગ ની અંદર બધા મન બુદ્ધિ હોય ને એને બોલાવશે સરપંચ ને ઉપસરપંચ ને ગામના મોટા મોટા વડીલો બધા અને પછી છે ને જો મોજાના બધાને બેહારીને અને છે ને તારે પછી ધૂન ગાવાની આવશે ધૂન ના રે ભાઈ હું કઈ ધૂળ નહીં ખાવું એ તું હું તને એટલે તો કહું છું હરખી રીતે તું સમજ પેલા ધૂન ગાવાની એટલે મોઢેથી ગાવાની એ ભાઈ હું કઈ મોઢેથી ધૂળ નથી ખાવું મારે ક્યાં સમજાવો બે દી પછી મીટિંગ છે આમ જો ઈ ધૂન તું ગાને એટલે આમ જો મસ્તી નું તને ઇનામ આપશે એ ભાઈ સરપંચ ગામના વડીલ ઈ બધા મને ધૂળ ખવડાવશે પછી મને હું બદનામ કરશે એમ હું કઈ બદનામ નહીં થવું એમ બદનામ નથી થવાનું તને કોણ બદનામ નું થવાનું કહેતા અરે ઇનામ 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 આપે ને ઇનામ આપશે બદનામ નથી થવાનું આપણે હું બદનામ નહીં થવું અરે એમ બદનામ નહીં તું ભાગ માં તો સમજે ને ભાગ ભાગ આપડે ગામમાં જઈ ને એટલે તારો પેલો નંબર આવે એવી રીતે તારે કરવાનું છે યાદ રાખજો હું તને બધું શીખવાડી દઈશ બરોબર એ હો હા હવે ઈસકો તૈયાર થઈ ગયો લે લે મીઠકે ઈસકો બાંધો ઈસકો બાંધો છો ને મને બહુ ગમતું તું ઈસકો ખાવાનું અરે આમ ઉભો રે હું ક્યારનો મહેનત કરું ને આવીને બેહી ગયા લ્યો સીધા એમ નઈ હું એ પેલા ઈસકો ખાઈ નાખું તો તને વાંધો હું ઈસકામાં ક્યારનો મહેનત કરું છો મને એક ઈસકો ખવડાવી દે પછી તારો વારો હવે ઉભો રે હાલ હવે તને હિસકો નાખું બરાબર
મને લીંબોળી પાડી દો, લીંબોળી પાડી દો, વાગ્યું નથી ને. શું ખાધું? હું શું ખાધું? અરે વાગ્યું નથી ને એમ કહો. અરે પણ હજી કઈ ખાધું જ નથી તો હું હું બોલો ના ને, ઓળું કેમ સમજાય? એ વાગ્યું નથી ને, બેરો થઈ ગયો હું. પણ હું તું આમ બોલે છો કાક? હમણાં એવું તો બોલ કાક. એટલે હું તો જોરથી બોલું, નક્કી બેરા થઈ ગયા લાગે. એ વાગ્યું નથી ને, ક્યાં જવું છે? હાય હાય, તારે છે ને એક કે કામ નહી, ન તો જાવું જાવું કે હાય, એક ફિસકો ખાવાની દે તો હરખી રીતે. હા નક્કી બેરો થઈ ગયો સાહેબ, ક્યાં જવું છે હવે? અને દવાખાના ભેગો પેલા કાન ના દવાખાને લઈ જાવ છે. હાલો હાલો, આ હા એ ગુજુભાઈ, હાલો હાલો, આપડા ઘરે ભાગી જઈ. એ પત્રી, એકલા તો મને બીક લાગશે ભાઈ, રેને. એ ના રે ના, સાહેબે ના પાડી છે કે ઘરની બહાર નો નીકળતા. એ પત્રી, આપણે ક્યાં સીવી? આ કોકના ઘરમાં. હા માથે જો તો, માથે સાપરું છે? ના ના, આ તો બે છું, ઘરમાં સીવી ને બહાર સીવી. એમાં હું છે પત્રી, બહાર બેસવી ને હેલિકોપ્ટર નીકળે ને તો તરત ખબર પડી જાય આપણને. હા એ વાત સાચી હો, ઘરમાં વાવી આપણને કેમ ખબર પડશે કે હેલિકોપ્ટર નીકળ્યું. હા એ ગુજુ ભાઈ, આ તો બે કામ થાય, ઘરમાં ઘરમાં રહેવાનું અને બાર નું બારે રહેવાનું. હા તો અને આપણે છે ને પત્રી, આ બધા આવે કે નહીં માણસો હેલિકોપ્ટર લઈને, ઈ કિંગ કોંગ ને કેમ પકડે ને ઈ આપણે જોવાનું છે. હા પછી એનો ધંધો ભાગી નાખશું આપણે. હા આપણે હું છે પત્રી શીખી જાવી કે નહીં, પછી હું છે આમ ઊભું કરવા થાય. કિંગ કોંગ ને એવું તો આપણે નીકળે છે વારા ઘડીએ, આપણે જનાવર કેટલા આવે તો હું છે એની મોનોપોલી આપણે જાણી લેવી, પછી જનાવર પકડવાનો ધંધો ચાલુ કરી દેવી. હા હું ઈટ કહું છું. અભિજી જો 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 હેલિકોપ્ટર જાય દે સાઈડ. એક જુબા હાલો હાલો, હાલ હાલ જલ્દી હાલ, પકડવા વાળા આવી ગયા કિંગ કોંગ. એ ભાઈ હો, પૈસા આપ ને. શું કરવા? ભાગ લેવા જાવ સાહેબ, છે ને ના પાડી છે, હમણાં કોઈ બહાર નીકળતા નહીં, જ્યાં સુધી કિંગ કોંગ ન પકડાય ને ત્યાં સુધી. ભાઈ બહાર નીકળવા ના પાડી, કઈ ખાવાનું થોડી ના પાડી. હા તે પણ તું બહાર જા એટલે તો જ ખાવાનું મળે ને તને, એની કરતા આપણે ઘરે રાજી અને આઈને ખાઈ લેવાનું છે, ક્યાંય જવાનું થતું નથી હમણે. ભાઈ દોડા દોડ જાઉં ને, ભાગ લે નું પાછો ઘરમાં આવી જાય. એ પછી મારે ઉપાધિ વધે, એની કરતા ભાઈ બેસ ને બાપા, હું તું કે ને એ આયા રાજી તને ખબર આવી દઈશ. પછી કાંઈ બોલ, કઢી ખાવી? હા તો કઢી બનાવી નાખી. પછી કાંઈ હું કરે છે, એક તો ભૂખ લાગી છે, ખાવાનું કરે તો સારું. લા મીઠિયા કેટલી વાર લાગે યાર. હાલ ભાઈ હવે ખાવું છે ને? એ હજી તો હું નાઈ બેઠો છો, તાકે નાવું છે ને. એ નાવું નહી, ખાવું ખાવું ખાવાનું કહું છું. હજી કઈ બે બે ફેરી નો નવાય. લા આને કોણ સમજાવે, આને હિસકો નો નાખ્યો હોત ને તો સારું હતું, હું કાક કહું ને એ કાક સમજશે. હેલિકોપ્ટર! એ ભાઈ પકડવા વાળા આવ્યા. હે અરે પણ અત્યારે પકડવા લારી બહાર ઉકરવા કરીએ છીએ, ઓલા સાહેબી ના નીતિ પાડી એ ભૂખો મરવાનો છે. એ ભાઈ એમ નથી કેતો, આમ જો પકડવા વાળા આવ્યા. હા ઈ તું તને કહું છું કે બપોર ખાવા આવ્યા છે, હવે કાક ખાવાનું લાવ એમ. એલા ખાવાનું ને બપોરનું ને એમ નથી કેતો, આમ જો હેલિકોપ્ટર. એ ઓલા આવ્યા લાગે, સાહેબ આવ્યા લાગે. હાલ 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 મીઠી હાલ. એમ તો કહું છું. હા હા હા, હેલિકોપ્ટર ને બધું ગોઠવાઈ ગયું છે, હવે કિંગ કોંગ પકડાઈ જાવો જોઈ. એ તમને ના નોતી પાડી કે ઘરની બહાર નો નીકળશે તો એવું કામ નીકળે? એ સાહેબ આવો મોકો વારંવાર મળે તો એલા એકાદી ગોળી છટકી નહીં આવી જાય ને તો વાગી જાય તમને. એ સાહેબ, એ સાહેબ હેલિકોપ્ટર માં આપણું સેટિંગ કરવાનું, મારે બેહું છે એમાં. એ કે મફત માં નો થાય એટલે ઘર જાય. એ ના ના, તમને ના નોતી પાડી ઘરની બહાર હુકામ નીકળો, તમે ગામ વાળા કેવા છો? એ આપણી ભલે ના પાડી, અમને જોવા તો દિવસ સાહેબ.
તો જો કેમ પકડાઈ કોઈ દી સોશુ ન કરી મી આમાં હું જોઉં તમારે મને લાગે છે લગભગ તો આ કિંગ કોંગ પકડાય જાવ જોઈ. હા હા સાહેબ, આમ જો કિંગ કોંગ નહીં પકડાય ને તો આખા ગામ ને ઉપાધી થાય. જો આ બે હેલિકોપ્ટર બે ભટકાય નહીં જાય. પટ્ટુ મારે જો તો ખરી કિંગ કોંગ. એ હું શું કહું, આમ ઓઈ પા વ્યાજ આવી હાલો આઈન પા એકાદું હેલિકોપ્ટર આવશે તો એ પા ઘરે જાવ ને રે. આને ગોળ્યું નથી વાગતા આમ તો જો ખેચેરી નાખે. ઓય બાપા, એ હવે હાલો ઓલી બાજુ હાલો, અહીંયા છે ને રિસ્કી કામ છે, અહીંયા એકાદી ગોળી આવી કેમ છે. હાલો બધું હાલો 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 પાછે ભાઈ, હવે અહીંયા ઊભા થઈ જાઓ, અહીંથી જોવો બધા. રાજી હું થાય, કેટલો ખર્ચો થાય તને ખબર છે એમાં. એ સાહેબ, હું શું કહું, હજી એવું લાગે ને તો 15-20 છે ને હેલિકોપ્ટર મંગાવી જ લો. આ 2-3 હેલિકોપ્ટર કાંઈ કિંગ કોંગ થોડો પકડાતો હશે. આ તો લાય પૈસા 15-20 કરોડ તો લઈ આવું લે. 15-20 કરોડ હાલી મેળો તેમ કે મફતમાં આવતું હશે. એ શાંતિ રાખો બધા. સરકારી કામકાજ છે એમ તરત નો આવે, બધું બતાવવું પડે. પાછો નહી આવે ને, એ તો મજા આવી તો પાછો આવે.